નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે છોટાઉદેપુર લોકસભા બેઠક પર મિત્રો વિડીયોને શૈલેષ સુધી જજો પછી એવું કમેન્ટ ના કરતા કે શૈલેષભાઈ અમને પૂરી ખબર ના પડી વિડીયો પૂરો મૂકો તો આવો આપણે ફરી એકવાર ચર્ચા કરી લીધી છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોની જીત થશે અને કોણ છે ઉમેદવાર કોંગ્રેસમાંથી કોણ છે અને ભારતીય જનતા પાર્ટી યાની કે બીજેપીમાંથી કોણ છે આપણી બધી ડિટેલ્સ જાણવાના છે વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરવા બિલકુલ ભૂલતા નહીં કેમ કે હાલ ગુજરાતના અને ભારતના સૌથી મોટા સમાચાર આપણે આ ચેનલ પર પ્રોવાઈડ કરતા હોય છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર અગન પચાસ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ચૂક્યા છે હું આશા કરું છું તમે આ જ રીતના સપોર્ટ કરી શકો છો તો આવો મિત્રો આપણે જાણી લઈએ કે પહેલાં આપણે વાત કરવામાં આવે તો કોંગ્રેસમાંથી જે સુખરામભાઈ રાઠવા ઊભા રહ્યા છે અને એક બાજુ ભારતીય જનતા પાર્ટી કઈ બીજેપીમાંથી જસુભાઈ રાઠવા તો બંને પાર્ટીઓ એમ માનવા જઈએ તો રાઠવા સમાજમાંથી જ ઊભા રહે છે અને બંને પાર્ટીઓ એક જ સમજના છે પરંતુ મિત્રો વાત કરવામાં આવતી પક્ષમાં કોઈ પણ સમાજ નથી હોતો તો આવો આપણે જાણી લઈએ કે એક બાજુ જે હાલના જે સાંસદ હતા ગીતાબેન રાઠવા અને એની બદલી કરીને હાલ જો ઊભા રહ્યા છે જસુ રાઠવા પરંતુ મિત્ર બંને પાર્ટીએ ખૂબ મહેનત કરી છે કે બંને પાર્ટીઓ સારું કામ કરી રહી છે એવું લોકો કહી રહ્યા છે પરંતુ મિત્રો વાત કરવામાં આવે તો હાલ જો સપોર્ટ મળી રહ્યો છે સુખરામભાઈ રાઠવાને તેમજ જસુભાઈ રાઠવાને પણ ખૂબ સપોર્ટ મળી રહ્યો છે બંને પાર્ટીઓને ખૂબ સપોર્ટ મળી રહ્યો છે પરંતુ મિત્ર હાલ જે સારું કામ કરશે સારું લોકોની ઈચ્છાઓ પૂરી કરશે એને જ વોટ લોકો કરતા હોય છે તો મિત્રો આ તો વોટ સાત તારીખે થશે પછી એની ગણતરી થશે પછી રિઝલ્ટ આવશે તો જ આપણે કહી શકીએ કે એમને જીત મળશે પણ આપણે પહેલાં ના કરી શકીએ કે આને જીત મળશે પરંતુ મિત્રો બંને પાર્ટી ખૂબ સારું કામ કરે છે ખૂબ મહેનત કરી હશે એકબીજાને ગામડે ગામડે ગલીઓ ગલીઓને સિટીમાં જઈને લોકોને સમજાવી રહ્યા છે મિત્રો આને લઈને તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આઈ કોઈ પણ પાર્ટીને વિરુદ્ધ નથી કરતી તમે કોને વોટિંગ કર સો એ પણ એક ચેનલ કોઈને જબરજસ્તી વોટિંગ નહીં કરાવતી જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હાલ જો સાતમી તારીખે વોટિંગ થશે પછી બે દડા પછી એમનું રિઝલ્ટ પણ ડિકલેર થઈ જશે જ્યારે રિઝલ્ટ આવશે ત્યાં જ ખબર પડી જશે કે ભાઈ કોની જીત થઈ છે એ રિઝલ્ટ પણ આ ચેનલ પર તમને પ્રોવાઇડ કરવામાં આવશે કે છોટાઉદેપુર લોકસભાની બેઠક આ હતી આજના સમાચાર તો મિત્રો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર જય હિન્દ જય ભારત